ને મિત્રો મજામાં મિત્રો, આપણે ગઈકાલે જે હોમવર્ક આપેલું અને એ હોમવર્કની અંદર ઘણા લોકોએ સરસ પ્રયાસ કર્યો છે. ઘણા લોકોના બિલકુલ સાચા જવાબ છે, પણ જે લોકો ધારો કે થોડા અટવાયા છે તો એ જોઈ લઈએ. અને પછી હવે જો આ જે તમને જે જ્ઞાન મળ્યું છે એ હવે તમને બીજા રિઝનિંગના કયા દાખલામાં કેવી રીતે ઉપયોગી થાય છે એ પણ જોઈએ, જેથી કરીને એકને એક વસ્તુ બીજે પણ ઉપયોગી થશે જ. અને સાવ સાચી વાત કહું કે તમારું લોજિક બસ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે ને, એનો અર્થ એ કે તમને રિઝનિંગના પૂરેપૂરા માર્ક્સ મળી જ શકે, કારણ કે હવે તમે લોજિકલી વિચારતા થઈ જશો, કારણ કે તમે ઝાઝા બધા દાખલા ગણવાના છો, અને કારણ કે હું તમારા માટે અનેક દાખલાઓ તૈયાર કરવાનો છું. મિત્રો પછી શું થાય, પછી તો યસ એ કરવું છે. ઓકે, તો પહેલી વસ્તુ કે આવું એબીસીડી આવે ને, તો મેં તમને વાત કરી હતી, એક વખત એબીસીડી લખી નાખવાનો, એકડા બગડા લખી નાખવાનો. તમને ખબર છે ઝેડમાં 26 આવવા જોઈએ, 25 આવે નો કે ક્યાંક ભૂલ થઈ છે. તો ચાલો હું ઝડપથી લખી નાખું. તો મિત્રો એબીસીડી રેડી છે, અને હવે આપણે એકડા બગડા. તો મિત્રો એક બે ત્રણ ચાર પર લખી નાખ્યું, હજી એક બીજું કરી શકાય કે જો એની જગ્યાએ ઝેડ છે એટલે કે ઊંધું પણ તમે કરી શકો, એટલે ઉપરની સાઈડમાં એકડા ઊંધા લખી નાખો કે જેથી કરી તમને ડાયરેક્ટ જવાબ મળે. ઓકે, તો એકડા બગડા લખાઈ ગયા છે. હવે તમે જુઓ છો એ ડી ઈ, ચાલો એ એટલે કોણ છે, તો કે એક છે, પછી ચાર છે, અને પછી પાંચ છે, એટલે 1 4 5 છે. હવે ઝેડ ડબલ્યુ વી છે, હવે જો ઝેડ એટલે કોણ છે, તો કે એક છે, પછી ડબલ્યુ એટલે 4 છે અને 5 છે, હા કે ના? એટલે કે 1 4 5 જો તમે અહીંથી ગણતા હો તો 1 4 5 આમ ગણો, તો એચ આઈ કેમાં શું છે? તો ચલો જુઓ, એચ આઈ કે, એચ એટલે કેટલા છે, 8 9, અને કે એટલે કેટલા છે, 11. તો 8 9 ને 11 છે, રાઈટ? તો એવું જુઓ, જો એસઆરપીમાં છે તો કે આ એસઆરપી છે, બરાબર છે, 8 9 11, હા કે ના? તો આ પણ સાચું છે, આ પણ સાચું. હવે કે એલ એન, ચલો કે એટલે ક્યાં છે, તો કે ભાઈ આ રહ્યું, તો આ કે છે, પછી એલ છે અને એન છે. એકચ્યુઅલી છે ને, જો અહીંથી આમ જાય છે, આમ જાય છે, પછી આમ ટપી જાય છે, એટલે 11 12 અને 14. ચલો 11 12 14 છે અહીંયા, તો કે હા 11 12 અને 14, તો શું છે, પી ઓ એમ, તો પી યસ રાઈટ, કે એલ એનો પી ઓ એમ આવવું જોઈએ, એની બદલે એણે શું લીધું છે, તો બસ વાત પૂરી થઈ ગઈ. તો મિત્રો હવે આગળ જોવાની જરૂર નથી, કારણ કે એક જગ્યાએ તમારે ભૂલ પડી તો પછી ફાઇનલ છે, કારણ કે જે ક્રમનો અહીંયા બંનેમાં જે જળવાતું હતું એ જળવાતું નથી, તો બિલકુલ સાચું છે. ફરીથી હવે આવ્યો છે ક્રમ ખોટો છે, હવે એવું કેવી રીતના? તો પહેલાં વિચારો કે ચલો એ છે તો એનો આપણે નંબર શું છે, તો કે ભાઈ 1 છે. પછી કોણ છે, ડી, ડી એટલે કેટલા છે, તો કે 4 છે. પછી કોણ છે, તો કે આઈ, આઈ એટલે કેટલા છે, 9. મિત્રો આ કંઈક જાણતું લાગે છે, હું અહીં એકડો મૂકું છું, અહીં 4 મૂકું છું, 9 મૂકું છું. તમે કહો છો હા સર, આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે, તો 4નો વર્ગ શું આવે, 16. તો જુઓ જોઈએ 16 એટલે શું છે, જુઓ તો 16 16 16 16 16 16 એટલે પી, હા, તો બિલકુલ સાચું છે. તો હવે 16 પછી શું આવે, તો 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, હવે 5નો વર્ગ, એટલે 25. ચાલો 25 ક્યાં ગયા, 25 25, યસ, વાય. તમે કહેશો સર અહીંયા વાય આવવો જોઈએ, અહીંયા એક્સ મૂકી દીધો છે, ધેટ મીન્સ કે ક્રમ ખોટો છે. તો મિત્રો આવું જો, ફરીથી આ એબીસીડી ને એકડાના વર્ગને કાંઈ લેવા દેવા જ નથી, પણ આપણે શું શીખી રહ્યા છીએ, લોજિક. તો લોજિકની અંદર આવી કાંઈ વાતો હોય નહીં. હે, કાગડો મોર છે, મોર છે, પોપટ છે, બરાબર, આવું બધું કહેશે, એટલે આપણે આપણે એની વાતમાં કાંઈ વિચાર નહીં કરવાનો, લોજિકથી વિચારવાનું, બરાબર, હૃદય નહીં જોડવાનું. તો મિત્રો આવું કરવાનું છે. હવે ઈનો, ઓ ડબલ્યુ ટી, એક્સ આઈ એસ, હવે આવું તો કાંઈ આપણે કંઈ જોયું નથી, પણ તોય અમુક લોકોએ સરસ જવાબ આપી દીધો છે. તમે કહેશો સર એમ નહીં, તમે આમ શું કામ વાંચો છો, આમ વાંચો તો, તો હા ઓ એન ઈ, યસ ઓ એન ઈ. પછી તો કે ટી ડબલ્યુ, હા હા, તો જાણીતું છે. તો આ શું છે, 6, એસ આઈ એક્સ, હા. પછી આ શું છે, 10, તો હા બિલકુલ સાચું છે. પછી આ શું છે, લાખ, પણ એલ એસ કે નો હોય, એટલે શું હોવું જોઈએ, એલ એસ સી, બરાબર, સમ લાખ, બરાબર, લાખ આમ લખાય છે. તો કહેવાની વાત એ કે તમે તરત કહેશો કે સર આ ખોટું છે, તો કેવી વાત છે, જુઓ તો ખરા, કાંઈ લેવા દેવા જ નથી, આપણે શીખાય ને કદાચ જુદું જ. ફરીથી આવા સમ મને ખબર નથી હશે કે નહીં, પણ આ તો અમુક તમે નવા નવા બનાવું છો તમારા માટે, એટલે આ તો બધા મને જેમ જેમ સૂજે મારા મગજમાં આવે એ હું તમારા માટે મૂકું છું. અને એવું બને કે જો આ બધા નવા સમ લાગે અને પેપર જોવાવાળાને ધારો કે આ નવા સમ ગમી ગયા, તો આપણે વધારે રાજી થવાનું, કારણ કે એ પૂછાઈ શકે છે. તો મિત્રો નવું શીખવું છે, કંઈક આપણા આપણા માઇન્ડની જે કેપેસિટી છે એને એને ઠેઠ સુધી લડી લેવું છે, કારણ કે ઘણા બધાએ કીધું છે કે આપણે માઇન્ડનો જીવનભર પણ આપણે ઉપયોગ બહુ બહુ થોડોક બહુ થોડોક કરીએ છીએ, ખાલી કરતા નથી, ધારો કે થોડોક વધુ કરીએ તો, યસ, તો એનો બહુ મોટો ફાયદો થાય. તો મિત્રો આપણે શીખતા હતા તો ક્લાસિફિકેશન, વર્ગીકરણ,
પણ શ્રેણી મતલબ જે શ્રેણી છે સિરીઝ છે એમાં આનો ઉપયોગ થાય હા થાય ચલો આજે જોઈએ તો ફરીથી જે ક્રમની વાત છે જે આવ્યા વર્ગની ઘનની ઘનમૂળની અવિભાજ્ય સંખ્યાઓ આ બધી વાતો શ્રેણીમાં છે જેમ ક્લાસિફિકેશનમાં ખબર પડી એવી જ રીતે શ્રેણીમાં શ્રેણીમાં શું હોય કેમ પૂછે કે હવે શું આવશે એમ તો હવે શું આવશે તો એના નિયમો તો આવા જ બધા હશે ચલો જોઈ લઈએ એટલે જેથી કરીને તમને કોન્ફિડન્સ આવતો જાય ફરીથી હવે પછીના આ બધા વિડીયો માત્ર તમારા કોન્ફિડન્સ માટે છે ન આવડવા જેવું હવે ચિંતા છે જ નહીં અને તમે કહેજો મને કે સર આ નથી આવડતું તો આઈ એમ વિથ યુ તો જોઈએ ચલો કે શ્રેણીમાં શું પૂછાય છે હા મિત્રો આઈબીપીએસની અંદર આ સિરીઝ પૂછાય છે શ્રેણી પૂછાય છે એ રિઝનિંગમાં નથી પૂછાતી એ લોકો ગણિતમાં પૂછે છે પણ કારણ કે ગણિત એટલે આંકડાકીય માહિતીના અનુસંધાને પૂછાય જ છે એટલે પાંચ ગુણ તમારે એવા ખિસ્સામાં લઈને જવાના છે મિત્રો થોડુંક લેવલ અપ થશે પણ તમે જુઓ ખબર નહીં પડે જેમ કે આપણે શરૂઆત જ કરી દઈએ ચલો તમારે મને કહેવાનું છે કે આ શ્રેણી છે શ્રેણીમાં તમને ખબર છે ક્રમ હશે જો ફરીથી ક્રમ હોય વર્ગ હોય અવિભાજ્ય હોય એકી હોય બેકી સંખ્યા હોય બરાબર ઘન હોય ઘનમૂળ હોય વર્ગમૂળ હોય બરાબર ભાગાકાર હોય ગુણાકાર હોય સરવાળો હોય બરાબર સરવાળો હોય બાદબાકી હોય બરાબર ભાગાકાર હોય ગુણા આ બધું જ હોય ને બીજું તો શું હોય વધી વધીને હોય શું તો ચાલો આ સિરીઝની અંદર હું એક આપું છું તમારે કહેવાનું છે કે આના પછી જે હું ખાલી જગ્યા પૂછું એમાં શું આવે ચાલો હવે કહી દઉં તમે કહેજો સર યસ તો આ સિરીઝ છે આ શ્રેણી છે કે જો એક છે પછી બે છે પછી ત્રણ છે પછી ચાર છે પછી પાંચ છે તો હવે શું આવે બિલકુલ સાચું છે છ જ આવે ને ઓકે કંઈ વાંધો નહીં મિત્રો પણ આપણી સાથે પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ પણ જોઈ રહ્યા છે તો એ લોકોની મજા આવશે અને એ તો આપણે કરવું છે તો હવે વાત છે ત્રણ છે પાંચ છે સાત છે નવ છે અને હવે તમારે કહેવાનું છે તમે કહેશો સર આ તો બધી એકી સંખ્યાઓ છે ત્રણ પછી પાંચ જ આવે પાંચ પછી છ જવા દેવાની સાત આઠ જવા દો નવ દસ જવા દો કોણ આવશે અગિયાર બિલકુલ સાચું છે બિલકુલ સાચું છ જવાબ બિલકુલ તમારો સાચો છે ચલો નેક્સ્ટ તમારે કહેતો જ જવાનું છે મિત્રો હવે શ્રેણીમાં શું નવું નવું આવે એ જે હું તમને શીખવાડતો જાઉં છું દસ છે આઠ છે છ છે ચાર છે ચાલો હવે તમે કહેશો સર આ જેમ વધતી હતી ને એમાં ઘટે છે અને બીજી પણ એક વાત છે શું વાત છે કે ભાઈ બેકી સંખ્યાઓ દસ પછી નવ નવને જવા દીધા આઠ લીધા સાત જવા દીધા છ લીધા છ પાંચ જવા દીધા ચાર ત્રણ જવા દો અને હવે જવાબ તમારે માટે બિલકુલ સાચો જ છે જવાબ આવશે બી તમે કહો સર આવું તો થોડું પૂછાય હા મિત્રો કેવી રીતે પૂછાશે એ તમે જોજો આ વસ્તુનો ક્યાંક બીજી જુદી રીતે ઉપયોગ આવી શકે હવે હજી એક આપી દઉં ચાલો હવે તમારે જવાબ આપવાનો છે ડબલ એટ ડબલ સિક્સ ડબલ ફોર ડબલ ટુ ચાલો હવે શું આવશે ચાલો 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 વિચારો યસ તમે કહેશો સર જો આ ડબલ છે આ ડબલ છે આ ડબલ છે આ ડબલ છે આઠ છ ચાર બે હવે જો બધા બે ઓછા થાય દસમાંથી બે ઓછા કરો આઠ આઠમાંથી બે તો બેમાંથી બે ઓછા થાય એટલે કે ઝીરો પણ ડબલ ડબલ છે એટલે કે આ ડબલ ઝીરો મિત્રો તમને જાણીને આનંદ થશે કે આ આપણા એનડીસીના વોટ્સએપ નંબર છે પણ સર તમે કહેશો કે હા આ તો સાહેબ ગતિ આપણી ઝીરો તરફ જાય છે યસ એ ઝીરો તરફ આપણે નથી જવા દેવી એટલે આપણા વોટ્સએપ નંબરની અંદર છેલ્લે ડબલ ઝીરો નથી રાખ્યા ડબલ ફાઈવ એટલે કે હવે તમને કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને તમારો વોટ્સએપ નંબર એનડીસીને આપવા હોય તો એને કહેવાનું કે તમે વોટ્સએપ મેસેજ કરી દો કે જોઈન એનડીસી તો એને આપણા વોટ્સએપ સ્ટેટસની બધી માહિતી મળતી રહેશે અને યસ નવી નવી માહિતીના આધારે એ પણ ભણવામાં હોશિયાર બની જશે કારણ કે આપણું સ્લોગન જ છે દરેક વિદ્યાર્થી હોશિયાર છે તો ફરીથી આપણા વોટ્સએપ નંબર શું છે તો કે ડબલ એટ ડબલ સિક્સ ડબલ ફોર ડબલ ટુ ડબલ ફાઈવ તો એનડીસીના વોટ્સએપ નંબર છે ફરીથી ડબલ ફાઈવ આવવાના નથી કારણ કે અહીંયા શ્રેણી પૂછાશે તો શું આવશે ડબલ ઝીરો ઇઝ ઇટ ઓકે ચાલો હવે તમને આવડવું જોઈએ તમારે જ વિચારીને જવાબ આપવાનો છે ઓકે તો આમ છે ચાર છે પાંચ છે સાત છે દસ છે અને હવે શું આવશે ચાલો વિચારો યસ વિડીયો સ્ટોપ કર્યો વિચાર્યું તમારો જવાબ સાચો છે શું કામ કે તમે કહેશો સાહેબ ચારમાં કેટલા ઉમેર્યું તો પાંચ આવે એમ ન ખબર તમે વિચારો કે પાંચમાંથી ચાર બાદ કરો તો એક સાતમાંથી પાંચ બાદ કરો તો બે દસમાંથી સાત બાદ કરો ત્રણ તો હવે કેટલામાંથી દસ બાદ કરી તો ચાર આવે બીજી રીતે કે ચારમાં એક ઉમેરો તો પાંચ પાંચને બે સાત સાતને ત્રણ દસ તો દસને ચાર ચૌદ બિલકુલ સાચો છે મિત્રો તો ચૌદ જવાબ સાચો છે મિત્રો હવે જોજો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છે તમને આવડે છે કે નહીં જોતું રહેવાનું છે જોઈએ નેક્સ્ટ મિત્રો એક કામ કરીએ આપણે એબીસીડી જવા દઈએ કારણ કે અત્યારે પહેલાં આંકડા જ લેવા ચા છે તો મિત્રો ફરીથી નવા પાંચ સમ તમારા માટે શ્રેણી મૂકી છે મિત્રો તમે ટ્રાય કરો વિડીયો સ્ટોપ કરો અને તમે હોશિયાર છો એટલા માટે મેં એબીસીડી પણ આપ્યું નથી મિત્રો અને એટલે જ નથી આપ્યું કે તમને આવડી જ જશે તો મિત્રો વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો
ઓકે મિત્રો, તમે જોયું કે કંઈક ને કંઈક પેટર્ન છે, એ પેટર્ન શું છે આપણે શોધી લેશું. જેમ કે એકમાં કેટલા ઉમેરી તો બે થાય તો કે એક, બેમાં કેટલા ઉમેરી તો ત્રણ થાય તો કે એક, ત્રણમાં કેટલા ઉમેરી તો થાય બે, પાંચમાં કેટલા ઉમેરી તો ત્રણ, પછી કેટલા થાય તો કે પાંચ. મિત્રો આ કંઈક મેચિંગ થતું નથી, હા કે ના, આ કંઈ મેચિંગ થતું નથી. તો તમારે વિચારવાનું કે ભાઈ આ મેચિંગ નથી થતું તો હોય શું, પણ ધ્યાનપૂર્વક જોશો તો તમને કંઈક નવું મળશે, અને એ નવું શું છે એ તમારે શોધવાનું છે. તો મિત્રો એ શોધતા રહેશો એમ તમને એ સમજાતું જશે અને આવડતું પણ જશે. તો વાત એટલી જ છે કે કંઈ ને કંઈ અનુસંધાન હોય, એ અનુસંધાન તમારે પકડવાનું હોય છે. જેમ કે આ પાંચડો છે ને અહીંયા છે, હા કે ના, આ તગડો છે ને અહીંયા છે, આ બગડો છે ને અહીંયા છે, આ એકડો છે ને અહીંયા છે. દેટ મીન્સ કે એકમાં બે ઉમેરો ત્રણ આવે, ત્રણને બેનો સરવાળો કરો પાંચ આવે, પાંચને ત્રણનો સરવાળો આઠ આવે, આઠને પાંચ તેર, તો હવે તેરને આઠ, યસ, તો જવાબ આવી જશે એકવીસ. ફરીથી અહીંયા સરવાળાની વાત છે, એક અને બેનો સરવાળો ત્રણ, બેને ત્રણનો પાંચ, ત્રણને પાંચનો આઠ, આઠને પાંચ તેર, તેરને આઠ એકવીસ. તો આવી પેટર્ન હવે એક નવી શીખા. તો ઓકે, કંઈ વાંધો નહીં, આવી પેટર્ન હોઈ શકે, બસ આપણા મગજમાં રાખી દો. ન આવડે એનું કંઈ ટેન્શન નહીં રાખતા મિત્રો, બિલકુલ ટેન્શન રાખવાનું નથી, પણ આવી પેટર્ન હોઈ શકે એવું આપણા મગજમાં બેઠું, રાઈટ. તો આ યાદ રાખશું. એક તો આપણે ડિફરન્સ જોયો, ડિફરન્સમાં શું વેરાયટી જોઈ લીધી. હવે ચલો આનો ડિફરન્સ, એકમાં અહીંયા તો ત્રણ, પછી પાંચ, આ ત્રણ છે, પાંચ છે, સાત છે, તો હવે શું હોય? તો તમે કહેશો સર નવ હોય, તો જોજો સોળ ને નવ પચીસ. તો આ બિલકુલ સાચો જ છે, પચીસ. કોઈ કહેશે સર અમારે એમ નથી વિચારવું, અમારે કંઈક જુદું વિચારવું છે. તો ગણિતમાં વિચારવાની છૂટ હોય છે. સર અમે એમ કરીએ તો કે ભાઈ આ એકનો વર્ગ છે, તો કે હા એક, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ, તો પાંચનો વર્ગ પચીસ. અને હજી કોઈક પૂછે કે અહીંયા આપ્યું હવે શું આવે, તો છત્રીસ જ આવશે. તો આ રીતે જ થશે. જો નવ, સોળ ને નવ પચીસ, હવે સાત પછી નવ, નવ પછી શું આવે અગિયાર, જુઓ જે પાંચને એક છ, બે ને એક ત્રણ, તો એ આ બંને પેટર્ન સાચી છે. તો વર્ગ કરો તો એ ભર, અને એનો જે ડિફરન્સ છે એ તમે જોશો તો એકી સંખ્યાઓ જ આવતી જાય છે, એ પણ ક્રમમાં આવે છે. તો હવે યસ, આઠમામાં તો તમે સાવ સાચું વિચારી લીધું, કારણ કે આ શું છે, તો એકનો ઘન છે, બેનો ઘન છે, ત્રણનો ઘન છે, ચારનો ઘન છે, તો પાંચનો ઘન, પછી બધું પચીસ ગુણ્યા પાંચ, એકસો ને પચીસ, બિલકુલ જવાબ સાચો છે. તો મેં તમને કહ્યું ને, ક્યાંક ઘન આવતો હોય, ક્યાંક વર્ગ આવતો, આવું જ બધું, અને ક્રમ તો હોય હોય ને હોય. હવે ચાલો કહો એક, આઠ, નવ, ચોસઠ, પચીસ. તમે કહેશો કે સર તમને છે જોતા હોય તો ખબર પડી જોઈએ કે કોક છે પૂર્ણ વર્ગ હોય, એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એને પૂર્ણ હોય, કોકનું ઘનમૂળ નીકળતું હોય એને પૂર્ણ હોય. તમે જોશો કે આઠ છે ને એ તો પૂર્ણ ઘન છે, કારણ કે બેનો ઘન છે એ આઠ થાય છે, પણ નવ છે તો એ તો ત્રણનો વર્ગ છે, હા કે ના. ચોસઠ છે તો ચોસઠમાં બે વસ્તુ છે, એ ચારનો ઘન છે એ ખબર હોય છે, અને અઠ્યો અઠ્યો ચોસઠ એટલે વર્ગે છે, બરાબર. તો વિચારો જોઈએ કે ક્રમની વાત હોય તો આ કંઈક મેચિંગ બેસે છે, ચારનો ઘન બરાબર ચોસઠ. તો તમને એક પેટર્ન પકડાય છે. શું પેટર્ન પકડાય છે? કે એકવાર ઘન છે, પછી વર્ગ છે, પછી ઘન છે, પછી હવે તો પાંચનો વર્ગ જ આવવો જોઈએ, તો પચીસ આવવું જોઈએ, તો છે, હા, તો પેટર્ન પકડાઈ ગઈ. તો હવે શું આવે? તો કે છનો ઘન આવે, બરાબર. તો છાંયે છાંયે છત્રીસ, બરાબર, અને ત્રણ છત્રીસ અઢાર, બસો સોળ. પણ મેં તમને વાત કરી હતી કે ઘન ધારો કે નથી આવડતું તો આ રીતે કરવાનું, જો આવડે છે તો પંદરના ઘન સુધી તમને આવડવું જોઈએ, બરાબર, દસ સુધી તો આવડવું જ જોઈએ. હવે અહીંયા જુઓ છે તો તમે સાચા જ છો કે અહીંયા એકનો વર્ગ એટલે એ તો સાચું જ છે, એટલે વર્ગ ઘન, વર્ગ ઘન, વર્ગ ઘન, તો જે જવાબ છે એ બિલકુલ સાચો છે, બસો ને સોળ. મજા આવી મિત્રો? ચાલો હવે વિચારો, તમે જવાબ લખ્યો છે. કોઈ કહે છે સર સાવ સિમ્પલ, આનો ડિફરન્સ કેટલો છે? કે પાંચ. પછી કેટલો છે? કે સાત. પછી કેટલો છે? તો કહેશે નવ હોવો જોઈએ, અગિયાર છે. બસ અહીંયા વિચારવાનું છે કે જો પાંચ પછી સાત હોય, સાત પછી નવ આવ્યો, તો અગિયાર કેમ આવ્યો? એવી કોઈ પેટર્ન છે કે અગિયાર આવે? ચલો અહીંયા વિચારો તો બસ સુડતાલીસમાંથી ચોત્રીસ વાત કરો, તેર આવ્યા, તો અગિયાર આવ્યા, તેર આવ્યો, તો નવડો કેમ ના આવ્યો? પ્રિન્ટિંગ મિસ્ટેક છે? ના, તમને અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ મિત્રો. અવિભાજ્ય સંખ્યા મેં વાત કરી ને કે એ પણ તમને પૂછી શકાય, એટલે અવિભાજ્ય સંખ્યા છે એ જો તમને ખબર હોય તો તમારે ભૂલ થાય નહીં. તમને ખબર છે અવિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? તો કે બે, પછી ત્રણ, પછી પાંચ, પછી સાત, પછી સીધી અગિયાર, પછી તેર, પછી શું પંદર ના આવે, સીધું શું આવશે? સત્તર. તો બિલકુલ સાચું કે જો અગિયારમાં પાંચ ઉમેરો, સોળ, સોળ સાત, ત્રેવીસ, ત્રેવીસ ને અગિયાર, ચોત્રીસ, ચોત્રીસ ને તેર, સુડતાલીસ, તો સાત ને સાત ચૌદ, અને ચાર ને પાંચ ને ચોસઠ. તો ચોસઠ જવાબ બિલકુલ સાચો છે, કારણ કે એનો જે ડિફરન્સ છે એ ક્રમમાં અવિભાજ્ય સંખ્યાઓનો છે. તો આ પણ પેટર્ન મેં કીધું ને કે આમાં કોઈ ને કોઈ વસ્તુ આવી છે અને એ તમારે ખાલી જોતી રહેવાની છે.
ઇઝ ઇટ ઓકે? ચાલો ફરીથી નવા પાંચ આપું છું, ફરીથી ટ્રાય કરો, કોઈ ટેન્શન નહીં, એક પણ સાચું ન પડે, ટેન્શન નહીં. હવે તો આવડી જશે ને, તો ધારો કે નથી આવડ્યા તો ફરીથી આવો, તમારી નોટની અંદર લખેલા જશે, તો જાતે ટ્રાય કરો. તો આપી દઉં, ચલો હજી પાંચ આપી દઉં. તો ફરીથી મિત્રો આ પાંચ ઉદાહરણ છે, જાતે ટ્રાય કરો અને કંઈ ટેન્શન ન લેતા, ના આવડે તો આપણે શીખીશું. વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. મિત્રો તમે યસ ગુડ ટ્રાય તમે કરી છે, અને ચલો ચેક કરી. તમે કહેશો સર પાંચ અને છ વિશે ડિફરન્સ તો એકનો છે, છ અને દસ એટલે દસમાંથી છ જાય તો ચાર છે, ઓગણીસમાંથી નવ છે, અને આ જુઓ તો સોળ છે. બિલકુલ સાચા છો. ફરીથી એક ચાર નવ સોળ પચીસ, બરાબર. એકનો વર્ગ, બેનો વર્ગ, ત્રણનો વર્ગ, ચારનો વર્ગ, પાંચનો વર્ગ. તો હવે પાંચને એક છ, છ ને ચાર દસ, દસને નવ, બરાબર. અથવા તમે આમ કરીને આમ સરવાળો કરો, અથવા તો ઓગણીસમાંથી નવ બાદ કરો દસ આવે, તો ઓગણીસમાંથી દસ બાદ કરો તો નવ આવે. આ બધી તમને ખબર જ છે. તો પાંત્રીસ ને પાંચ, ચાલીસ ને વીસ, એટલે કે જવાબ સાઠ. તો સાઠ જેનો જવાબ આવતો હતો બિલકુલ સાચો છે. તો મિત્રો પેટર્ન શું છે એ જ ખાલી પકડવાની છે. જેમ કે ચાલો નવમાંથી આઠ જાય એટલે કેટલા આવે, તો કે એક. સાતમાંથી નવ ન જાય તો કાંઈ વાંધો નહીં, માઇનસ બે. નવમાંથી સાત જાય ને, આપણે આમથી આમ વાત કરીએ છીએ, તો આમાં તો સાતમાંથી નવ ન જાય તો નવમાંથી સાત જાય, પણ માઇનસ નવ છે, કારણ કે સાત ઓછા નવ કરી છે, બરાબર. તો તમને કીધું તો નોડું વત્તે ઓછે ઓછા કરવા, તો નવમાંથી સાત વહી જાય એટલે બે. મોટા મુજબ નિશાની, મોટા નિશાની ઓછા એટલે ઓછા બે. દસમાંથી સાત તો જશે ત્રણ. છમાંથી દસ નહીં જાય તો દસમાંથી છ જશે ચાર, પણ માઇનસ. પછી અગિયારમાંથી છ જશે, હા પાંચ. તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ, પણ શું થાય છે, પ્લસ વન માઇનસ ટુ, પ્લસ થ્રી માઇનસ ફોર, પ્લસ ફાઇવ માઇનસ સિક્સ. હવે વિચારો છે કે તમારે શું અહીંયા મૂકો તો જવાબ આવે. તો તમને તરત ખબર પડી કે સર આ જે સંખ્યા છે એ નાની હોવી જોઈએ, એટલે કે તમે પાંચમાંથી અગિયાર બાદ કરશો તો આવશે, હા કે ના. તો આવી કંઈક વાત મિત્રો, કે તમારે કઈ રીતે કામ કરવું. જેમ કે નવમાંથી બે બાદ કરો તો સાત આવે, સાતના ત્રણ ઉમેર તો દસ, દસમાંથી ચાર જાય તો છ, છમાં છ ને પાંચ ઉમેર તો અગિયાર, અગિયારમાંથી ઓછા છ જાય પાંચ. તો ટૂંકમાં આમ થતા જાય છે, બરાબર. તો એવી રીતે પણ કરી શકો, તો જવાબ આવશે પાંચ. મિત્રો કોક કહેશે કે સાહેબ એમ નહીં, અમારે કંઈક જુદી રીત કરવી, તો હા થઈ શકે, થઈ શકે. જોઈએ. એમ કહેશે સર અમારે મિની ઠેકામણી રમવી છે, રમો કંઈ વાંધો નહીં. ચાલો આઠમને નવ ટપીને રમો, સાત થયા. સાતને ટપીને રમો, છ થયા. છ ને ટપીને રમો, પાંચ થયા, હા કે ના. હજી ધારો કંઈ પૂછ્યું તો તમને આવડે શું કામ, કે આ શું છે કે નવ ટપીને દસ થયા, દસને ટપીને અગિયાર થયા, અગિયાર ટપીને શું આવશે બાર. તો આવું કંઈ પેટર્ન તો ગણિતમાં સેમ જ રહેશે, તમને મજા આવવી જોઈએ, આવડવું જોઈએ. જોઈએ તેર. યસ મિત્રો તમે લોકો ડિફરન્સ લીધો, પંદરમાંથી બાર ત્રણ, અથવા તો બાર ને ત્રણ પંદર, પંદર ને છ એકવીસ, એકવીસ ને ત્રણ ચોવીસ, ચોવીસ ને છ ત્રીસ. યસ મિત્રો જો ત્રણ છ ત્રણ છ, જો આવું પણ પેટર્ન આવે, આપણે જેવું ક્રમ નહીં આવતી હતી ને એની બધી બદલાય, ત્રણ છ ત્રણ છ, તો વિશેષ હોઈ શકે. તો એવા કેસમાં શું થાય, તો તમે તરત કહેશો કે હવે સાહેબ ત્રણ આવશે અને જવાબ આવશે તેત્રીસ. આમાં પણ તમે મિનિટ ઠેકામણી કરી શકો, શું જોયો, બારની અંદર એકવીસ લેવા દો, બાર ને નવ એકવીસ, ચાલો એકવીસ ને નવ ત્રીસ, હવે ત્રીસને અહીંયા ઓગણચાલીસ જ આવતા હશે. એ જ રીતે જોયો છે પંદર ને નવ ચોવીસ, ચોવીસ ને નવ તેત્રીસ, હા કે ના. તો હવે તેત્રીસ ને નવ અહીંયા જુઓ તો બેતાલીસ. તો કોઈ પણ રીત, ફરીથી કોઈ પણ રીત હોઈ શકે છે, તમારો જવાબ સાચો હોવો જોઈએ. ચલો નેક્સ્ટ તમે જુઓ છો, તો તમે લોકોએ જોયું હશે કે સર આની અંદર જે ડિફરન્સ છે એ પાંચનો છે, હા કે ના. અહીંયા જો ડિફરન્સ જુઓ તો તમે તરત કહેશો સર દસનો છે, તો હવે પંદરનો હશે, જોઈ લે. તો તમે કહેશો ના સર પંદરનો તો નથી, આમાં અગિયારનો આવ્યો, ફરીથી પાંચનો આવ્યો, દસનો આવ્યો, અગિયારનો આવ્યો. અને પછી તમે જોશો ને તો ઓગણપચાસ અને બાસઠ, નવ ને ત્રણ બાર ને યસ, તો તેરનો આવ્યો. તો હવે શું કરું મિત્રો, કંઈ પકડાતું નથી. એકવાર પાંચનો હોય, વળી દસનો હોય, વળી અગિયારનો હોય, તેરનો હોય, પણ મિત્રો ધ્યાનપૂર્વક જોશો કે આ પાંચનાનું અનુસંધાન અહીંયા ક્યાંય છે, આ દસનું અનુસંધાન અહીંયા ક્યાંય છે. આ જો નવી પેટર્ન છે, ઘણી બધી નવી આવશે, કાંઈ ટેન્શન ન રાખતા, એ છે તો અહીંયા ક્યાંય છે. તો અમુક લોકોએ પકડી લીધું હતું કે સર આમાં કંઈ નથી, આ બેના અંકોનો સરવાળો છે ને પાછા એડ કરવાના, બે ને ત્રણ પાંચ, હા છે, બે ને આઠ દસ, ત્રણ ને આઠ અગિયાર છે ને, ચાર ને નવ તેર,
તો એમાં એડ કરી 23 ને 5 28 28 ને 10 37 37 ને 11 49 49 ને 13 62 તો હવે 6 ને 2 8 ઉમેરી દો 62 ને 8 70 બિલકુલ જવાબ સાચો છે મિત્રો તમે હા કહેતા હો તો હવે 15મો દાખલો તમારા માટે હોમવર્ક મૂકું છું મને ખાતરી છે મારે એબીસીડી આપી જ નહીં પડે અને તમે લોકો કોમેન્ટ્સમાં જરૂર લખી નાખશો તો મજા આવી મિત્રો મજા કરતા રહે અને હવે ધીમે 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 તમને ખબર નહીં પડે એમ તમને બધું આવડતું જશે અને આઈબીપીએસમાં તો તમે આવીને એમ કહેશો સર આટલું સેલું પૂછાણું તો મિત્રો હા પ્રેક્ટિસફુલ કરજો મારા જેટલા સમ છે એ બધા પૂરા કરજો તો મને લાગે છે તમારે સમય પણ વાંધો નહીં આવે ઝાઝા બધા દાખલા થશે અને જે લોકો ઝાઝા દાખલા ગણીને આવી જશે એ લોકો હંમેશા આગળ રહેશે ફરીથી વિશ યુ ઓલ ધ બેસ્ટ અને હા તમારા આ જવાબની રાહ સાથે બિલકુલ ચિંતા ન કરતા અને હા તમે કોમેન્ટ્સ બધાને જોશો ને તો કોઈને કોઈ વ્યક્તિ સરસ રીતે સમજાવી દીધો છે બહુ જરૂર પડશે તો હું કોમેન્ટ્સમાં તમને જવાબ આપી દઈશ વિશ યુ ઓલ ધ બેસ્ટ ખૂબ કામ કરવાનું છે મિત્રો ખૂબ બધાને જોડવાના છે અને સપના જલ્દી સાકાર કરવા છે સમય બહુ ટૂંકો છે આવજો કોમેન્ટ્સ લખજો